ઓગણીસો તેસઠની કલમ બસો અઠ્ઠાવન એક હેઠળ ઠરાવ મુકૂફ કરવાની દાદ માગતી કરેલ અપીલમાં પ્રતિવાદી તરીકે હાલોલ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સામેલ કરીને કાયદાકીય પડકાર ફેંક્યો છે હાલોલ નગરપાલિકા ગત તારીખ નવ નવ બે હજાર રોજ યોજાયેલ સામાન્ય સભામાં ઠરાવ નંબર એકસો નેવુંથી વિવિધ વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારી યોજના ઘટકમાં અંદાજે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના અઠ્યાવીસ વિકાસના કામો અંગે સામાન્ય સભામાં કોઈપણ પ્રકારની ચર્ચાઓ વગર મંજૂર કરવામાં આવ્યા હતા તદુપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના પત્ર સંદર્ભમાં સરકારના વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી રકમમાંથી ઠરાવ નંબર બસો બે આઠમાં અંદાજે એક પોઈન્ટ બોતેર કરોડના રૂપિયાના સત્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ વિકાસના કામોમાંથી હાલોલ નગરપાલિકાના સત્તાધીશોએ અલ્પસંખ્યક વસ્તી ધરાવતા વોર્ડ નંબર ત્રણ અને પાંચને વિકાસથી વંચિત રાખવાની રાજનીતિ અપનાવી હતી આ ગત સામાન્ય સભાનું પ્રોસેસિંગ આજરોજ પાલિકાના વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલાએ વાંધા સાથે સ્વીકાર કરીને વડોદરા સ્થિત નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરને અલ્પસંખ્યક વિરોધી માનસિકતા દેખાડતા આ વિકાસના ઠરાવને બસો એક હેઠળ મુકૂફ કરીને સંવિધાનના પાલન સાથે અલ્પસંખ્યક વિસ્તારોના વિકાસના કામોમાં સમાવેશ કરવાની દાંદ માગતી અપીલ કરી હતી કિરણ ગોહિલ જીડિએસટીવી પંચમહાલ